કચ્છ જિલ્લામાં શ્વેત ક્રાંતિની શરૂઆત કરનાર સદર ડેરી દ્વારા કચ્છ જિલ્લામાં અબડાસા વિસ્તારમાં વ્યાપ વધારતા અબડાસા તાલુકાના વાયોર ગામ ખાતે 35,000 લીટરની કેપેસિટી સાથે રૂપિયા 2 કરોડના ખર્ચે અત્યાધુનિક દૂધ શીત કેન્દ્રનું તેમજ પશુ સારવાર માટે પશુ દવાખાનાનું ઉદ્ઘાટન અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ તેમજ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ રસિકબા કેસરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં શીત કેન્દ્રના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી શાસ્ત્રોક્ત વિધિ સાથે વાસ્તુ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મત વિસ્તારના ધારાસભ્યનું સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલનું તે વિસ્તારની મંડળીઓ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પરસોત્તમભાઈ ગોરડિયા, જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ ભાનુશાલી, ભાજપ અબડાસા તાલુકા પ્રમુખ જયદીપસિંહ જાડેજા, મહામંત્રી ભાજપ અબડાસા તાલુકા નરેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી જિલ્લા ભાજપ યુવા મોરચા તેમજ સરહદ ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, દૂધ મંડળીના હોદ્દેદારો તેમજ સભાસદો, ગામના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશસિંહ જાડેજા અને મમુભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું.